अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। ख्याल आयो पची तो आ चौपड़ियों ने फोटा ने बधु चाला कर पची मंदिरों ने फंदिरों बधु चाला कर ये तो पची रूटीन चाले थे हवे जीवता ना हो तारे मूर्ति तो बनावी पड़े कि नहीं साहेब जीवता हो तारे ओळख्या नहीं अने पची मंदिर मूर्तियों ने रोज आरती कराया करो पण शुं थाय मूर्ति के भाई तू मारी गमे एटली आरती करे जीवता पाछळ तारो अहंकार शून्य थाय तो तारू काम थशे जीवता पाछळ तारो अहंकार शून्य थवो जोईए शुं जीए નુકસાન નહીં થાય તને શું કે છે જેને કશું જોઈતું નથી એની પાછળ તારો અહંકાર શૂન્ય કરીશ એ શું લેવાના તારી પાસે શું લેવાના સાહેબ ઉલટું તારું અજ્ઞાન બધું ખલાસ થઈ જશે એને અહંકાર સોંપી દો શું બાકી રહે અજ્ઞાન નો આધાર શું છે મેં સ્વીકાર્યું છે અજ્ઞાનને કોણે સ્વીકાર્યું છે અને આધાર કસડી દેતો જ્ઞાની એ જ કે છે આધાર છોડી દો અજ્ઞાન પોતાના અસ્તિત્વથી ઊભું નથી એ તમારા સ્વીકારથી ઊભું છે અને જ્ઞાન પોતાના અસ્તિત્વથી ઊભું છે તમારા સ્વીકારથી નહીં માટે સનાતન છે અને અજ્ઞાન ટેમ્પરરી છે કારણ કે આધાર તમારો છે એનું અસ્તિત્વ કાયમી હોઈ શકે નહીં તમે ખસેડી લો તો પડી જાય જ્ઞાન તમારા આધારે નથી એ તમે ના સ્વીકારો તોય છે અને સ્વીકારો તોય છે હવે આ આ લેવલની વાત કેવી રીતે સમજાય સાહેબ હવે તમે ચોપડીમાં ખોલવા જાઓ મળે આ અનુભવ પ્રમાણ વગર વાત આવી નીકળે કોઈ કરી શકે ખરું અજ્ઞાનનો આધાર જ પોતે છે શું છે એનું પોતાનું અસ્તિત્વ નથી આ જગતમાં અંધારાનું અસ્તિત્વ છે જ નહીં અનુભવ હોવા છતાં શું કીધું અનુભવ હોવા છતાં અંધારાનું અસ્તિત્વ નથી માત્ર પ્રકાશની ગેરહાજરી એ જ અંધારાનું અસ્તિત્વ છે એનો પોતાનો કોઈ સ્ત્રોત નથી અંધારું કોઈ જગ્યાએથી આવતું નથી પ્રકાશ આવે છે અંધારું આવતું નથી પ્રકાશની ગેરહાજરી એ જ અંધારું એમ આત્માના જ્ઞાન પ્રકાશની ગેરહાજરી એ જ અજ્ઞાન અજ્ઞાનનું પોતાનું અસ્તિત્વ નથી અનુભવ હોવા છતાં કારણ કે આધાર તમે આપ્યો છે માટેનું અસ્તિત્વ છે એ પોતે અજ્ઞાન પોતે સ્વયં ટકી શકે એમ નથી ને જ્ઞાની પુરુષ શું કહે છે અહંકાર શૂન્ય થઈ જાય શું કહે છે અહંકાર શૂન્યનો મતલબ નિરહંકાર નહીં જે અહંકારથી અજ્ઞાનને મેં ઉચકી રાખ્યું છે એ અજ્ઞાનની અંદર ભીખ અને ભય તમામ એંગલથી સમાયેલી છે એમાંથી તું આધાર કાઢી લે તો તારી સાચી ક્ષત્રિયતા અને સૂર્યતા જ્ઞાન માર્ગે પ્રગટ થશે આ જ રોકનાર છે શું કીધું આપણા પુરુષાર્થને આતરનાર કોણ છે બહાર કોઈ છે અંદર છે સાહેબ અંદર રહેલી રોંગ બિલીફો અજ્ઞાન માન્યતાઓ એ આપણી પ્રગતિને પુરુષાર્થને આજે પણ શું કરે છે અવરોધે છે એટલે જે શક્તિઓ ખુલ્લી થવી જોઈએ તે થતી અથવા થવા દેતી નથી એનો આધાર અજ્ઞાન છે કેટલો અજ્ઞાન આત્મા અનંત શક્તિ વાળો હાજર હોવા છતાં પણ આપણને અનુભવ થવા દેવતો નથી માટે આપણે સ્વીકારેલું અજ્ઞાન કેટલું ગાઢ છે એ તમે સમજી શકો છો ના સમજાયું વિનાશી હોવા છતાં પણ એનો પાવર કેટલો છે કે પેલો અવિનાશી હોવા છતાં એનો અનુભવ થવા દેતો નથી અને વચ્ચે અજ્ઞાનનો સ્વીકાર આપણે કરીએ છીએ માટે એનું અસ્તિત્વ છે એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી એમ આઠે પ્રકારના કર્મોનું સ્વતંત્ર અસ્તિત્વ નથી એ આઠે પ્રકારના કર્મોનું અસ્તિત્વ આપણા અજ્ઞાનના આધારથી છે માટે જ્ઞાનીઓએ કીધું જૈન પરિભાષામાં કીધું રાગ દ્વેષ અને અજ્ઞાન આ ત્રણ બંધનના કારણો રાગ દ્વેષ અને અજ્ઞાન ને વેદાંતમાં લખ્યું મળ વિક્ષેપ અને અજ્ઞાન આ બંનેનો મિનિંગ એક જ છે ભાષા જુદી છે શબ્દ જુદા છે પણ મિનિંગ તો એક જ છે અને બંનેમાં અજ્ઞાન શબ્દ તો પાછો કોમન છે એટલે આ સંસારની જે જડ છે એ અજ્ઞાન છે ને એ અજ્ઞાનનું જ્ઞાન તરીકે સ્વીકારવું એ આપણી વ્યક્તિગત જડ છે
આ સંસારની જે જડ છે એ અજ્ઞાન છે, ને એ અજ્ઞાનની જડ આપણે વ્યક્તિગત સ્વીકારવી એ આપણી પોતાની જડ છે, અને આપણે પોતે વ્યક્તિગત સ્વીકારી હોવાથી વ્યક્તિગત મુક્તિને પામી શકીએ છીએ. સામૂહિક ના કરી શકીએ, પણ વ્યક્તિગત તો અજ્ઞાનમાંથી નીકળવાનું સામર્થ્ય રાખીએ છીએ, કારણ કે સાથે અનંત શક્તિવાળો અવિનાશી આત્મા છે. અને અજ્ઞાન વિનાશી માત્ર બિલીફ ઉપર ઉભું છે. શું છે? એનું એક્ઝિસ્ટન્સ નથી, એનું સ્ત્રોત નથી કે અજ્ઞાન અહીંથી આવે છે, છે જ નહીં. એનું આપણે જ એનો આધાર છીએ. શું છે? એ નિરાલંબ દશાનો મતલબ થાય, અવલંબન વગરની દશાનો મતલબ થાય માત્ર એક આધાર, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. તો બધા જ મિથ્યાત્વના અજ્ઞાનના આધારો રકડભૂસ થઈ જશે. સમજાય છે? દરેક બાબતમાં સેન્ટર પોઈન્ટમાં પોતે જવાબદાર છે, બીજો કોઈ જવાબદાર નથી. પોતે એટલે જે પુરુષાર્થ કરી રહ્યો છે તે આજે પણ એન કેન પ્રકારે અજ્ઞાનને સપોર્ટ કરી દેશે, અને માટે પોતાનો વિકાસ શું થઈ જાય છે? આવરી જાય છે. બીજો કોઈ આપણો વિકાસ રોકી શકવાનું સામર્થ્ય ધરાવતું જ નથી. હિસાબ પૂરો કરી શકે, ખ્યાલ આવ્યો? આપણા પુરુષાર્થને રોકવાનું કોઈ સામર્થ્ય ધરાવતું નથી. એટલે પુરુષાર્થની અંદર સિંહનાદ જોઈએ. શું જોઈએ? ખ્યાલ આવ્યો? એની અંદર તમે ઘેટા બકરા જેવું કામ કરો ને ના ચાલે. સમજાય છે? એમાં ક્ષત્રિયતા જોઈએ. એક ક્ષત્રિયતા અજ્ઞાનનો નાશ કરવામાં છે. શેમાં છે? એક ક્ષત્રિયતા કોઈ ક્રિયા કરવામાં નથી, કોઈ રાજ્ય ઉપર ચઢાઈ નથી કરવાની આપણે, કોઈ વસ્તુને પ્રાપ્ત નથી કરવાની આપણે, અજ્ઞાનને ખલાસ કરવાની ક્ષત્રિયતા જોઈ છે, એ પ્રગટ થવી જોઈએ. પણ ક્યારે? અજ્ઞાનને અજ્ઞાન તરીકે ઓળખી શકીએ ત્યારે, નહીતર આપણામાં પ્રગટ થાય નહીં. માર્ગ સુરવીરોનો છે સાહેબ, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. મસ્તક મૂકવું એટલે અહંકાર શૂન્ય દશા. મસ્તક એટલે કાપીને મૂકવાનું નથી, પોતાનો જે અહંકાર છે હું એને શું કરવાનું છે? મૂકી દેવાનું. પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. પોતે જ્યારે પોતાનો અહંકાર મૂકી દે અને પરમાત્માનું નામ દે તો પરમાત્મા ખુલ્લા થઈ જાય. પણ અહંકાર, અજ્ઞાન અને જ્ઞાન એ બંને સાથે રહી શકે. સમજાય છે બધાને? આ શ્રીમદ રાજચંદ્રનું પદ એ અદ્ભુત છે. આપણને એમાંથી ઘણું બધું મેસેજ મળે. જેને મોક્ષ માર્ગે આગળ વધવું છે એના માટે આ શ્રીમદ રાજચંદ્રના જે જ્ઞાન સભર પદો છે એમાં ખૂબ ઊંડાણ છે. શું છે? જો સમજાય તો. અનુભવી પુરુષ હતા. કેવા હતા? એટલે એમના એક કે એક વચનો એમાં એટલું ઊંડાણ ભરેલું હોય કે આપણને એમ લાગે કે નહીં નહીં, આ જ્ઞાનીના વચન છે. કારણ કે એક પણ શબ્દ એ પોતે પોતાના અનુભવ પ્રમાણની બહાર નથી બોલ્યા. કેટલી નાની ઉંમર પાછી, 32-34 વર્ષની ઉંમરે તો એમનું દેહાવસાન થઈ ગયું. એટલે અદ્ભુત દશા એમની હતી. અને આ તો બધા જ્ઞાનીઓ બધા આગળથી તૈયાર થયેલા હોય. શું છે? એમને કે એકડ એકથી વણવાનું ના હોય, આગલા અવતાર તૈયાર થતા 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 એમનો અભાવ આવ્યો હોય. પદમાં એમ આવે છે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહ્યો, એનો શું અર્થ થાય? આપણે પ્રત્યેક સમયે અજ્ઞાની જીવ ભાવ કરી રહ્યો છે અને ભાવથી પાછો ભાવ બાંધી રહ્યો છે, એને ભાવ મરણ કીધું. શું કીધું? અજ્ઞાની જીવ પ્રત્યેક સમયે મોહને બસ નવા ભાવો બાંધી રહ્યો છે, નવો ભાવ બાંધી રહ્યો છે, અને એ રીતે જન્મ મરણના ચક્કરમાં ભટકી રહ્યો છે. એ કહે છે કે શું લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. માનો કે તમે લક્ષ્મી પ્રાપ્ત કરી કે અધિકાર સત્તા પ્રાપ્ત કરી, તેથી શું વધ્યું એ તો કહો. વધવા પણ સંસારનું શું કહે છે? વધવા કોઈ પણ રીતે આ વધ્યું, સત્તા સંપત્તિ સંબંધો એ વધ્યું, પણ એ શું કહેજું? વધવા પણ સંસારનું. આ બધું વધ્યું એ શું વધ્યું? સંસાર વધ્યો. વધવા પણ સંસારનું, નર દેહને હારી જવો. એટલે પોતે નર છે. નરનો મતલબ પુરુષ. પુરુષ એટલે પુરુષ સ્ત્રી નહીં, પુરુષત્વ પામેલો, આત્મતત્વને પામેલો માણસ એને પુરુષ કહેવાય. શું કહેવાય? એટલે નરદેહને હારી જવો એટલે કે પોતાનું પુરુષત્વ
આવી રીતે આ સંસારના વધવાપણામાંથી પુરુષત્વ પોતાનું ખલાસ થઈ જાય છે. હારી જવું એટલે વેચી મારવું, એમ પોતાના જ આત્માને કોથળામાં પૂરી દેવું. સમજાય છે? ભાવ મરણ એટલે જેટલા ભાવ કરશો એટલા ભાવ થશે, અને ભાવ થશે એટલે જન્મ મરણ. હા, એટલે બે પ્રકારના ભાવ, એક મોક્ષે જવામાં સહાયક ભાવો અને એક સંસાર વધવામાં સહાયક ભાવો. જે સંસાર વધવામાં સહાયક ભાવો છે એ બંધ થઈ ગયા, હવે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક આપણા ચાલુ રહ્યા, એ પણ છેલ્લે બંધ જ થઈ જશે, પણ આજે હેલ્પફુલ છે. સમજાય છે ને? સમજાયું? સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ અહંકાર વિશે સમજાવો. સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ આ ચાર પ્રકારના અહંકાર એટલે ચાર પ્રકારના કર્મોની કેટેગરી. શું કહેવાય? ચાર પ્રકારના કર્મો છે, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ. મુખ્ય ત્રણ છે. કેવા છે? ત્રણ, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ. કારણના બે પ્રકાર, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. સ્થૂળ કર્મો એટલે આ આંખોથી જોઈ શકાય છે, અનુભવી શકાય છે, એ બધા સ્થૂળ કર્મો. સૂક્ષ્મ કર્મો એટલે જે અંતસ્કરણમાં થાય છે તે, એ પરિણામ જ છે. શું છે? પણ એ અંતસ્કરણમાં બીજા જોઈ શકતા, આપણા મનમાં શું વિચાર ચાલે છે કોઈ જોઈ શકતા નથી, આપણી બુદ્ધિ અંદર શું કામ કરે છે કોઈ જોઈ શકતું, આપણા ચિત્તમાં કેવા ફોટા પડે છે કોઈ જોઈ શકતું, એ બધું સૂક્ષ્મમાં જાય. આ બહારનો ભાગ જે દેખાય છે એ સ્થૂળ કહેવાય, અંદરનો ભાગ સૂક્ષ્મ કહેવાય. સ્થૂળ સૂક્ષ્મ અને ત્રીજું કારણ. કારણના બે ભાગ, એક સૂક્ષ્મતર અને બીજો સૂક્ષ્મતમ. બે પ્રકારના કારણો જીવ સેવે છે, એક સંસારવર્ધક કારણો અને સૂક્ષ્મતર કહેવાય. શું કહેવાય? અને બીજું મોક્ષને વર્ધક કારણો એને સૂક્ષ્મતમ કહેવાય. સમજાય છે? સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એટલે આ બે પ્રકારના કારણોનું સેવન થાય છે. પહેલાં બે છે સ્થૂળ અને સૂક્ષ્મ, એ ભોગવટા રૂપે છે એટલે કે પરિણામ રૂપે છે. શું છે? અને કારણ છે એ પુરુષાર્થ રૂપે છે. એટલે આ જે પ્રતિષ્ઠિત આત્મા, આપણે ચાર જે પ્રતિષ્ઠિત આત્મા કયો, કારણ તો છે જ ને, અને સંસાર લક્ષી સૂક્ષ્મતર. બરાબર. અને પરિણામ બંનેનું એક જ કોલમ થાય કારણ. બરાબર. અને આ સ્થૂળ અને સૂક્ષ્મ એ પરિણામમાં ગયા, એટલે આ પરિણામ વાળો ભાગ છે એમાં સૂક્ષ્મ અને સ્થૂળ, તો એ બંને મને બરાબર સમજાવો, એ ખબર નથી પડતી. શું ફેરથી બોલો તો? પરિણામ વાળા ભાગમાં જે સૂક્ષ્મ અને સ્થૂળ બંને આવે ને, તો એ એ બંને સમજાવો. સ્થૂળ એટલે આ કહું છું ને, આ આંખોથી દેખાય છે આ બધું કાર્યો બધા, હાથ પગ ચલાવવાનાથી મળીને મોઢું ચલાવવું, આ બધી જે ક્રિયાઓ છે એ બધી સ્થૂળ કહેવાય. એટલે અહંકારમાં જે આપણે અને બીજા પણ જોઈ શકે એ બધા સ્થૂળ કર્મો કહેવાય. શું કહેવાય? હા હા. સૂક્ષ્મ કર્મો એટલે કે જે કર્મ છે પરિણામ સ્વરૂપે, પણ આપણે આંખોથી જોઈ શકતા એ અંદર છે, છે પરિણામ જ. મન બુદ્ધિ ચિત્ત અહંકારના જે કારણો જે જે પરિણામ છે એ બધા સૂક્ષ્મ કહેવાય. શું કહેવાય? સૂક્ષ્મ. સમજાય છે? હા. જ્ઞાની કહે છે કે હારું છે, કુદરતે મન ક્યાં રાખ્યું છે? અંદર. બહાર રાખે તો શું થાય? એકબીજાનું મન જો કોઈ વાંચી શકતું હોય તો શું થાય? જીવી શકાય? આછું બોલો. જીવાય? આપણું મન જો બીજો વાંચી જાય તો પતી ગયું, હાથે રહેવાય જ નહીં. એટલે હારું છે કે છે કવિરાજે લખ્યું, કવિરાજે પદમાં લખ્યું છે, સારું કે મન છુપ્યું છે પડદામાં. શું કહે છે? છે સારું કે મન છુપ્યું છે પડદામાં, તેથી ચોર પણ ફરે છે રૂઆબમાં. એનો વિચાર છે કે ચોરી કરવી છે, પણ કોઈને ખબર પડે એટલે રોબથી ફરતો હોય. સમજાય છે? છે સારું કે મન છુપ્યું છે પડદામાં, પડદા એટલે એકબીજા એને જોઈ શકતા નથી.
એટલે એને સૂક્ષ્મ કહેવાય. શું કહેવાય? જે જોઈ શકાય આંખોથી એ બધું સ્થૂળ કહેવાય. અને ત્રીજું કારણ. હા, એ તો ખબર પડી. સમજાય ને? એટલે પછી આપણે દાખલા તરીકે કોઈ અપમાન કર્યું બરાબર, તો આપણે બધું જ્ઞાન ગોઠવીએ એમ, તો આપણે તો આપણો હુમા શુદ્ધ આત્માની સીટમાં બેસી ગયું. પણ જે બળતરા થાય છે એ સૂક્ષ્મ અહંકાર ન થાય છે એમ. એ સૂક્ષ્મ જોઈએ ને, જે બહાર અપમાન ભોગવવું પડે છે એ સ્થૂળ ક્રિયા છે. અપમાન કરે છે, અપમાન સ્વીકારે છે, એ બધી સ્થૂળ. પણ અંદર જે અજ્ઞાનતા એ કરીને જે ભોગવે છે એ બધી સૂક્ષ્મ ક્રિયા છે. હા, એટલે આપણને આમ નિર્જીવ અહંકાર કહેવાય બરાબર. પણ આપણે શું, પેલા આપણને કહે છે નિર્જીવ, આપણે પછી એની એકાકાર થી એ તો સજીવ થઈ જાય. અને એકાકાર ના થાય થોડી તો નિર્જીવ, તો નિર્જીવ, તો નિર્જીવ, ભલે સૂક્ષ્મ હોય, સૂક્ષ્મ હોય તો એ પણ પરિણામ સ્વરૂપ હોય ને. હા, એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર ના લેવલે પરિણામ સ્વરૂપે હોય એ અહંકાર નિર્જીવ કહેવાય. એની અંદર ચાર્જ અંતસ્કરણ ભળે તો જ સજીવ થાય, નહીતર નિર્જીવ કહેવાય. થોડું ને સૂક્ષ્મ બે માં શું હોય? નિર્જીવ હોય. સમજાવ્યું ને? ઓકે. પછી મન વિશે સમજાવો. મન તો આ શું સમજવું છે? એટલે આ એવું કે મનની ગાંઠો હોય છે, એટલે પહેલા મનમાં વિચાર આવે છે. હા, સ્થૂળ મન અને સૂક્ષ્મ મન. સૂક્ષ્મ મન એટલે શું કહેવાય અને સ્થૂળ મન એટલે શું કહેવાય? જે વિચારો વ્યક્ત થાય છે એ સ્થૂળ મન કહેવાય. શું કહેવાય? સ્થૂળ મન. એટલે પરિણામ સ્વરૂપ વાળું મન છે એ સ્થૂળ મન કહેવાય બરાબર, અને કારણ વાળું મન છે એ સૂક્ષ્મ મન કહેવાય બરાબર. સમજાય છે? હા, આમાં મનના બે ભાગ પડ્યા છે બરાબર. સ્થૂળ નો મતલબ મિકેનિકલ, સૂક્ષ્મ નો મતલબ જીવતું બરાબર. હા, સમજાય છે? જીવતું છે એ આજે ઉગી રહ્યું છે, એ બીજા અવતારમાં એને મિકેનિકલ કહેવાશે. એટલે આજે સૂક્ષ્મ છે એ અવતાર અવતારમાં સ્થૂળ થશે બરાબર. આપણે હોઈએ આમ મીટની દુકાનેથી પસાર થઈએ, મીટ હોય ને એની દુકાનમાંથી પસાર થઈએ, તો આપણને ખાવાનો વિચાર ના આવે? આવે ના આવે, કારણ કે લાયા જ નથી મન. તો પછી આપણે ધારો કે જૈન હોય અને દેરાસર બાજુ પસાર થઈએ તો આપણને દર્શન કરવાનું મન થાય, એટલે ભાવ થાય ભલે જઈએ કે ના જઈએ. ખ્યાલ આવ્યો? અન્ય ધર્મોનું હોય તો ના થાય એને, કારણ કે મન લાયો જ ના હોય ને એવું, એને એના ધર્મનું હોય. સમજાય છે? એટલે જેવું મન છે એ મન લઈને આવ્યા છે આપણે. શું છે? એટલે જે મન લઈને આવ્યા છે એને સ્થૂળ કહેવાય, અને અત્યારે જે મન વીટી રહ્યા છે એ સૂક્ષ્મ મન કહેવાય. આવી રીતે બે પ્રકારના મન. એટલે પહેલા મનમાં વિચાર આવે ને પછી એનાથી બધું કાર્ય ચાલુ થાય. એટલે પરિણામની અસર કેવી રીતે આવે? કે પહેલા મનમાં વિચાર આવે, પછી વાણી દ્વારા વ્યક્ત થાય, અને પછી વર્તનમાં આવે. એ તો મન, વચન અને કાયા. સમજાયું? અંદર વિચાર આવે કે આપણે મુંબઈ જવું છે આ કામ માટે, પછી વાણી દ્વારા બોલીએ કે ભાઈ મારે મુંબઈ જવાનું છે આ કામ છે, એટલે પછી કાર્ય થાય કે એના નિમિત્તે આપણે ટિકિટ વિકેટ લઈએ, ટ્રેનમાં જઈએ, ટ્રેન સ્ટેશન ઉપર જઈએ, વગેરે વગેરે. સમજાય ને? એટલે પણ છે ત્રણેય વસ્તુ પરિણામ. શું છે? પરિણામ. મન, વચન, કાયા ત્રણે છે, પરિણામ સ્વરૂપે વર્તે છે. કયા સ્વરૂપે? પરિણામ. એમાં જ્યાં જ્યાં તમે ભળી જાઓ એ જીવતું થઈ જાય બરાબર, અને ના ભળો તો એક્સપાયર થઈ જાય. હા, એટલે આ કુદરત શું કહે છે કે શરીરનો સ્વભાવ તો એક્સપાયર થવાનો છે જ. શું કીધું? પણ શરીર દ્વારા ભોગવાતા કર્મો એ એક્સપાયર્ડ જ થાય એવું જરૂરી, એ જીવતા એ થઈ જાય પાછા, શરીર ના થાય. શું કીધું? પણ તમે જે કર્મોમાં ભળી જાઓ, પરિણામ વાળા કર્મોમાં ભળી જાઓ તો પાછા જીવતા થઈ જાય, ને એનો પાછો ભોગવટો આવે. સમજાય છે? શરીર એનું એ જીવતું ના થાય, બીજું શરીર મળે આપણને. શું મળે? Mm-hmm.
Mm-hmm.